प्रश्न जोड़का जोड़ो बाळ मित्र अहीं अ अने ब तमने आपेला छे तेमाथी अन जे वाक्य छे ए समझीने ब माथी गोतीने आपणे अक्षर लखवानो छे। पहेलू मम्मी झीणू स्मित नहीं करे तो आपणे मां लखीशुं हूँ ते रड़ती होय तेवो फोटो पाड़ीश एटले आपणे एमां ई लखीशुं। बीजू मम्मी जुई चमेली पासे होय तो तेनो जवाब थशे अने गुलाबनी साथे पण फोटो लईश आखो ई लखवानो छे त्यां आपणे। त्रीजू मम्मी परी जेवी प्रेमाळ छे तो तेमां आवशे आखो ऊ तेथी ते उड़ती होय तेवो फोटो लईश ते खानामां आपणे ऊ लखीशुं। चार मम्मीनी आँख मोटी होय तेवो तेमां आपणे लखीशुं अ अथवा आँख बंद होय तेवो फोटो लईशुं एटले खानामां आपणे अ लखीशुं। पांच मम्मीना होठ बंद होय तेवो तो एमां आ के पछी ते बबड़ती होय तेवो फोटो पाड़ीश एटले आपणे खानामां आ लखीशुं। छठ्ठું मम्मी पप्पा साथे बेसे तो એમાં અડધો ઊ ફૂલ અને ગલગોટા જેવા લાગે એટલે ખાનામાં આપણે અડધો ઊ લખીશું। પ્રશ્ન પાડ આવે અને ખા લખો કૌંસમાં બાળમિત્રો શબ્દ આપેલા છે। પહેલું શું પાડી શકાય તો ઉદાહરણ આપ્યું છે ફોટો પાડ તેવી રીતે આપણે આ કૌંસમાંથી જોઈને ત્યાં લખીશું તો કેરી પાડ તાળી પાડ ને ફૂલ પાડ ત્યાં આપણે લખીશું। બીજું શું શું આવે તો હવા આવે તાવ આવે મહેમાન આવે પરીક્ષા આવે પરી આવે ને ઊંઘ આવે। ત્રીજું શું શું ખાઈ શકાય તો ભાજી ખા હિંચકો ખા લાડવો ખા બગાસો ખા। આવી રીતે બાળ મિત્રો આપણે ત્રણે ત્રણ ખાનામાં શબ્દ લખ્યા। પછીની પ્રવૃત્તિ છે બાળ મિત્રો કાવ્યના આધારે કૌંસમાંના શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો। કૌંસમાં આપણને બાળ મિત્રો તેના જવાબ આપ્યા છે અને ખાલી જગ્યામાં જે સાચો શબ્દ આવતો હોય તે આપણે લખીશું। પહેલું મમ્મી હસતી હોય ત્યારે ખાલી જગ્યા મમ્મી હસતી હોય ત્યારે કેવી લાગે મલકતી તો આપણે તેમાં મલકતી લખીશું। બીજું ગુલાબ જોડે બેસે ત્યારે ખાલી જગ્યા મમ્મી ગુલાબ જોડે બેસે તો મમ્મી મહેકતી એટલે આપણે ત્યાં મહેકતી લખીશું। ત્રીજું પરી જેવા ફોટામાં ખાલી જગ્યા મમ્મી પરે બને તો મમ્મી કેવી લાગે ઉડતી એટલે ત્યાં આપણે ઉડતી લખીશું। ચાર આંખો બંધ હોય ત્યારે ખાલી જગ્યા મમ્મીની આંખો બંધ હોય ત્યારે મમ્મી કેવી લાગે ઊંઘતી એટલે ત્યાં આપણે ઊંઘતી લખીશું। પાંચ હોઠ ખુલ્લા રહી જાય તો ખાલી જગ્યા મમ્મીના હોઠ ખુલ્લા હોય તો મમ્મી કેવી લાગે બબડતી ત્યાં આપણે લખીશું બડબડતી। છ
જોડે પપ્પા બેઠા હોય ત્યારે મમ્મી ખાલી જગ્યા મમ્મી મમ્મી પપ્પા સાથે બેઠી હોય ત્યારે મમ્મી કેવી લાગે? ફૂલ જેવી. તો ત્યાં આપણે લખીશું ફૂલ જેવી. સ્વાધ્યાય. તમારે ગીતની દરેક કડીની પહેલી પંક્તિ ગાવાની, શિક્ષક દરેક વખતે બીજી પંક્તિ ગદ્યમાં ફેરવીને ગાશે. ઉદાહરણ. વિદ્યાર્થી કહે, મમ્મી મમ્મી ફોટો પાડો. શિક્ષક કહે, મમ્મી તું જ મને કહે કે તારો ફોટો સાચો પાડું કે ખોટો પાડું. આવી રીતે બધી કડીઓ ગવાઈ બોલાઈ ગયા પછી આખો વર્ગ બે જૂથમાં વહેંચાઈ જાઓ. એક જૂથ પદ્ય ગાશે, બીજું જૂથ ગદ્ય બોલશે. તે પછી ગદ્ય પદ્ય બોલનાર જૂથ બદલી નાખો. બાળમિત્રો, અહીં હવે આપણે ગીતના આધારે ગદ્ય પદ્ય કરીશું. વિદ્યાર્થી કહે, મલક મલક તો તું થાય તો થોડું. શિક્ષક કહે, મમ્મી નહીંતર તારો હું ચહેરો રોતો ફોટો પાડું છું. શિક્ષક વિદ્યાર્થી કહે છે, જુઈ ચમેલી અઢેલ ઊભી. શિક્ષક કહે છે, મમ્મી ગુલાબ જોડે તું બેઠ ને તો તારો સુંદર ફોટો હું પાડું. વિદ્યાર્થી કહે, તું તો મમ્મી પરીસમાણી. શિક્ષક કહે છે, લે મમ્મી તારો હવામાં ઉડતો હોય તેવો હું ફોટો પાડું. વિદ્યાર્થી કહે, ખોલ જરી આંખ તું સરખી. શિક્ષક કહે છે, મમ્મી તારી આંખ બંધ રાખીશ તો તારો હું ઊંઘતો ફોટો પાડું. વિદ્યાર્થી કહે, રાખને મમ્મી મોઢું બંધ જરીક. શિક્ષક કહે છે, મમ્મી તું મોઢું બંધ નહીં રાખ તો તારો બબડતો ફોટો હું પાડું. વિદ્યાર્થી કહે, બેસ મમ્મી તું પપ્પા સાથે. શિક્ષક કહે છે, હું તારો ફૂલ જેવો ગલગોટો જેવો ફોટો હું પાડું. બાળમિત્રો, આવી રીતે તમારે હવે બોલવાનું છે. તમારે ઘરે પણ આવી રીતે તમારે ગદ્ય પદ્યમાં બોલવાનું છે. બાળમિત્રો, મેં જે આજે સ્વાધ્યાય કરાવ્યો છે તે તમારે બુકમાં સુંદર અક્ષરે લખવાનું છે, પાકો કરવાનો છે અને યાદ રાખવાનો છે. ત્યાં સુધી બાળકો આવજો. થેન્ક યુ.